Buongiorno Dimitro. અગિયાર સાયન્સમાં ચેપ્ટર નંબર છમાં હવે આપણે સંઘાતથી આગળ લેવાનું છે. તો જોઈએ સંઘાત એટલે શું સમજાવું તથા સંઘાતના પ્રકાર. તથા એના પ્રકાર જોવાના છે. અને આ જે છે ચેપ્ટર નંબર 6નો લાસ્ટ ટોપિક છે સંઘાત. થોડો લેન્ધી છે ટોપિક, પણ આ જે છે એ લાસ્ટ થિયરી છે. સંઘાત એટલે એવું થશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ બે પદાર્થો એકબીજા સાથે અથડાય એ દરમિયાનની જે ઘટના છે એને આપણે શું કહેશું? સંઘાત. અને સંઘાતના ત્રણ પ્રકાર છે. સંઘાત એટલે બે પદાર્થોની અથડામણ ને સંઘાત કહે છે. બે પદાર્થોની અથડામણ, પછી બે દળ ધરાવતા પદાર્થો હોય, એક સ્થિર હોય, એક ગતિમાં હોય, બંને ગતિમાં હોય, બંનેમાંથી કોઈ પણ એક ગતિમાં હોય ત્યારે અથડામણ થાય. તો આ બધા જુદા જુદા કેસ માટે આપણે જે છે જોવાનું છે અને સંઘાતના જે છે એ પ્રકાર જોવાના છે. અને સંઘાત જે છે એમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે બધા પ્રકારના સંઘાતમાં. એટલે સંઘાતના કુલ ત્રણ પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. સંઘાતના કુલ ત્રણ પ્રકાર છે. સંઘાતના કુલ ત્રણ પ્રકાર છે. એમાં પહેલું પ્રકાર સ્થિતિસ્થાપક અથડામણ, એટલે સ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત. પછી બીજું છે અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક સંઘાત. અને ત્રીજું છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ, એટલે કે સંઘાત. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. ચાલો, આ જે છે એ ત્રણ પ્રકારના સંઘાત છે. હવે આ ત્રણેય પ્રકારના સંઘાતમાં એક વસ્તુ કોમન છે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુમાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે. ત્રણેય પ્રકારના સંઘાતમાં એક જે ઘટના છે એ બધા માટે કોમન છે.
આ દરેક પ્રકારના સંગાતમાં કુલ ઉર્જા અને વેગમાન સંરક્ષણનું કુલ ઉર્જા અને રેખીય વેગમાન સંરક્ષણનું રેખીય વેગમાન શબ્દ જે છે ચેપ્ટર નંબર 5 થી તમે પરિચિત છો. રેખીય વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક પછી એક જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડેફિનેશન જોઈએ. સ્થિતિસ્થાપક અથડામણ એટલે કે સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું? સ્થિતિસ્થાપક એની ડેફિનેશન, સ્થિતિસ્થાપક સંઘાત. તો જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું થતું હોય પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય થતું હોય તથા તેના વેગમાનનું તથા તેના વેગમાનનું સંરક્ષણ થતું હોય થતું હોય તો આ પ્રકારના સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તથા તેના વેગમાનનું સંરક્ષણ થતું હોય તો આ પ્રકારના સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અને ઇંગ્લિશમાં ઇલાસ્ટિક કોલાઇઝન પણ કહેવામાં આવે છે. ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક ઇલાસ્ટિક કોલાઇઝન કોલિઝન. ચલો હવે આવે છે ઇન ઇલાસ્ટિક કોલિઝન એટલે શું આવશે? અસ્થિતિસ્થાપક. બીજું અસ્થિતિસ્થાપક સંજ્ઞા. ચલો અસ્થિતિસ્થાપક સંઘાતનું શું થશે? તો કે જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ના હોય તથા
થતું ના હોય તથા વેગમાન સંરક્ષણના નિયમનું વેગમાન સંરક્ષણના નિયમનું નિયમનું વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય થતું હોય તો આવા પ્રકારના આવા પ્રકારના સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. જો જે અથડામણમાં પદાર્થની ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું ના હોય તથા વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય તો આવા પ્રકારના સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એક વસ્તુ ક્લિયર થઈ તમને, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર એક જ વસ્તુનો ડિફરન્સ છે કે પહેલાં એટલે કે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે, જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. બાકી વેગમાન સંરક્ષણના નિયમનું પાલન બંનેમાં થાય છે. બાકી વેગમાન સંરક્ષણના નિયમનું પાલન બધામાં થાય છે. ચલો ત્યારબાદ લાસ્ટ, હવે આના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનિમેશન વિડીયો સાથે જોશું, તો તમને થોડો વધારે ખ્યાલ આવે. એમાં જે પહેલું છે સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે ઇલાસ્ટિક કોલાઇઝન, તો એ જે છે એ આદર્શ છે. ખરેખર જે કાંઈ અથડામણ થતી હોય, બે બાઇક ભટકાતા હોય અથવા તો બે કાર સામસામે ભટકાતી હોય, તો એમાં અસ્થિતિસ્થાપક સંઘાતનું જે છે એ પાલન થાય છે. સ્થિતિસ્થાપક સંઘાત છે એ બહુ જ રેર કેસમાં જોવા મળે છે. એના એક્ઝામ્પલ છે એ વાસ્તવમાં બહુ જ ઓછા શક્ય છે. ચલો તો હવે લાસ્ટ આપણે જોઈએ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. જો વિદ્યાર્થી મિત્રો, આ બધું જે છે એ તમારા બુકમાં કમ્પ્લીટ લખવાનું છે, એ જ રીતે તમને એટલે જ પીપીટીની અંદર લખીને તૈયાર આપું છું કે જેથી કરીને તમારે ફેરબુકમાં લખવાનું થઈ જાય, કારણ કે ટેક્સ્ટબુકમાં કોઈ વ્યવસ્થિત રીતે આપેલું નથી.
ચલો તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક જે છે એનું એક્ઝામ્પલ જોઈએ કે જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય. જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય મહત્તમ રૂપાંતરણ થાય તો તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અથડામણ કહે છે. જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થતું હોય, એટલે ગતિ ઉર્જા જે છે એ શેમાં કન્વર્ટ થાય છે, ઇન્ટરનલ એનર્જીમાં, એટલે કે પદાર્થની આંતરિક ઉર્જા મહત્તમ થવામાં રૂપાંતરણ થાય, તો તેવી અથડામણને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે. આ પ્રકારની અથડામણમાં પણ વેગમાન સંરક્ષણનું નિયમનું પાલન થાય છે. ચલો સમજી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ, વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થતું હોય એવું. ચલો વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ જોઈએ. કોઈ પણ પ્રકારના સંઘાતમાં રેખીય વેગમાન સંરક્ષણ થાય છે. રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે એ દરમિયાન એટલે કે કઈ રીતે પાલન થાય એનું જોઈએ એક્ઝામ્પલ. કે રેખીય વેગમાન સંરક્ષણનું નિયમનું પાલન થાય એટલે શું? તો કે કોઈ પદાર્થની
प्रारंभिक वेगमान, कोई पदार्थनु प्रारंभिक वेगमान અને તેજ તંત્રનું અને તેજ તંત્ર માટે અથવા તો તેજ તંત્રનું અંતિમ વેગમાન સમાન હોય અથવા તો એના જેટલું જ હોય, અંતિમ વેગમાન અને પ્રારંભિક બંને સમાન હોય તંત્રના, અને ડેલ્ટા ટી સમય દરમિયાન તંત્રના કણ પર લાગતા બળો અને તેમના અનુરૂપ વેગમાન અને તેમના અનુરૂપ વેગમાન માં ફેરફાર નીચે મુજબ આપી શકાય. તો જોઈએ કઈ રીતે ફેરફાર છે. બળ સાથે વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા પી વન એટલે પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ એફ વન ટુ ઇન્ટુ ડેલ્ટા ટી. આ પ્રારંભિક ફેરફાર છે વેગમાનનો. ને ડેલ્ટા પી ટુ એફ ટુ વન ડેલ્ટા ટી વેગમાનનો અંતિમ ફેરફાર. તો એ બંને સમાન જ હશે ન્યૂટનની ગતિના નિયમ પરથી. બંને સમાન હોય છે એટલે ન્યૂટનની ગતિનો નિયમ તો બળ માટે છે. તો એ બળ માટે આવી રીતે એફ વન ટુ ઇક્વલ ટુ એફ ટુ વન સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો, ઇક્વલ ફોર્સ એન્ડ અપોઝિટ ડાયરેક્શન. અને એના પરથી આપણે એવું પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા પી વન ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી ટુ. ચલો આમ એવું કહી શકાય કે તંત્રના પ્રારંભિક વેગમાનના ફેરફાર બરાબર તેના અંતિમના વેગમાન ફેરફાર બરાબર હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારની અથડામણ થતી હોય તો એ અથડામણની અંદર એક વસ્તુ કોમન હોય છે એ છે પ્રારંભિક વેગમાનનો ફેરફાર અને અંતિમ વેગમાનનો ફેરફાર બંને સમાન હોય છે તો જ આપણે સંઘાત, ત્રણેય સંઘાત જે છે એ લાગુ પાડી શકાય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પ્રકારના સંઘાતમાં આ મેઇન પોઈન્ટ છે છોકરાઓ. આ એમસીક્યુ જે છે એ તમારે ખાસ ક્લિયર કરવાના છે
કે કોઈ પણ પ્રકારનો સંઘાત થતો હોય, અથડામણ થતી હોય, એ દરમિયાન પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય છે અને એ બળો જે છે પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. અને સમાન મૂલ્યના હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારે જે છે તમને એક એક એક્ઝામ્પલ હું આપી દઉં સંઘાતના. સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ સંઘાત, એના આપણે એક્ઝામ્પલ હું તમને આપી દઉં છું. ચલો એમાં ઇલાસ્ટિક કોલેજન એટલે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત, સોરી સ્થિતિસ્થાપક સંઘાત. તો બે બોલ છે એને, બે બોલ છે એને, આ બે બોલ છે એની અથડામણ થતી હોય, એટલે પહેલા બોલ છે એનું દ્રવ્યમાન એમ વન છે, બીજા બોલ છે એનું દ્રવ્યમાન એમ ટુ છે. પહેલા બોલની વેલોસિટી વી વન છે, બીજાની વી ટુ છે. તો અથડામણ પહેલા વેગમાન એટલે એમ વન વી વન પી વન માટે, અને બીજું પી ટુ એમ ટુ વી ટુ. તો બંનેના વેગમાન જે છે અથડામણ પહેલા અને અથડામણ પછી, અથડામણ પછી આ દિશામાં જશે એમ વન, સોરી અહીંયા એમ ટુ આવશે, એમ ટુ વી ટુ, અને અહીંયા છે એમ વન વી વન. તો બંને જે છે એ વેગ જે છે એ બંનેના સમાન હશે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. તો આવી રીતે લખી શકાય વી વન ઇક્વલ ટુ વી ટુ. ચાલો તો આપણે એવું લખી શકાય કે જો બંનેના વેગ સમાન હોય તો વેગમાન પણ સમાન થશે. તો પી વન ઇક્વલ ટુ શું થઈ ગયું? પી ટુ. પરંતુ દિશા જે છે એ કેવી છે? પરસ્પર વિરોધી. આ બોલ માટે આ તરફ દિશા છે અને આ બોલ માટે આ તરફ દિશા છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. અથડામણ પહેલા નજીક આવે છે, અથડામણ થયા બાદ પરસ્પર વિરુદ્ધ દિશામાં જે છે એ સ્થાનાંતર કરે છે. તો એ થશે સંપૂર્ણ, સોરી સ્થિતિસ્થાપક સંઘાત. પછી આ જે છે એ સ્થિતિસ્થાપક સંઘાતની એક્ઝામ્પલ થયું. હવે વિદ્યાર્થી મિત્રો, અસ્થિતિસ્થાપક માટે, અસ્થિતિસ્થાપક તો અસ્થિતિસ્થાપક એ વ્યવહારો છે લાઈફ, ડેઈલી લાઈફની અંદર આપણને જોવા મળે છે રૂટીન લાઈફમાં કે બે કાર વચ્ચે થતું અથડામણ. બે કાર વચ્ચે થતી અથડામણ તો એ જે છે એમાં ગતિ ઉર્જાનું પાલન થતું નથી, એમાં ગતિ ઉર્જાનું પાલન થતું નથી. તો આવા પ્રકારની અથડામણને જે છે આપણે શું કહેશું? અસ્થિતિસ્થાપક અથડામણ. અથડામણ પહેલાં વેગ જુદો હશે અને અથડામણ પછી પણ વેગ જુદો હશે, એટલે વી વન નોટ ઇક્વલ ટુ વી ટુ. વી વન નોટ ઇક્વલ ટુ વી ટુ. ચલો
અને પરફેક્ટલી ઇન કોલેજન ઇનઇલાસ્ટિક કોલેજન એટલે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. તો એમાં કોઈ પણ દ્રવ્ય જે છે એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે, અથડામણ બાદ એની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. એના એક્ઝામ્પલ છે એ આપણે વિડીયો દ્વારા જોશું તો તમને આઈડિયા થોડો વધારે આવશે કે ઇન્ટરનલ એનર્જી જે છે એ વધે છે જેની સાથે અથડામણ થાય તો એ વેગમાનનું કોઈ બીજા પદાર્થની આંતરિક ઉર્જામાં ગ્રહણ થાય અથવા તો સંગ્રહ થાય એનું એક્ઝામ્પલ છે. પણ એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનિમેશન વિડીયો છે એ જોશું તો તમને વધારે ખ્યાલ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈએ, આટલું રાખીએ. ચલો તો નેક્સ્ટ લેક્ચરથી આપણે જે છે થોડું એનિમેશન જોવાનું છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા નેક્સ્ટ લેક્ચર માટે.